ఆనందంబోధి స్మితరుచిర్ పుర్ణేందువదన ప్రఫుల్లంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రితసకల జీవాతి సుఖదో మహాశ్రేయోమూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరికృష్ణ మహారాజని జయ. శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బదాయి భక్తుని ఎత్తి జై స్వామినారాయణ. సద్గురు ఆధారణ స్వామి శ్రీ హరిచరితన సాగర గ్రంథని అందర్ పూర్ సాతమో ને તરંગ ચૌદ એમાં છેલ્લે કથા એમ લખે છે કે ભગવાન શ્રી હરિ ભોજને વિશે રહીને અન્નકૂટનો ઉત્સવ કરે છે. અન્નકૂટનો ઉત્સવ કર્યા પછી અન્નકૂટના દર્શન કરવા માટે ભોજના રાજા આવે છે. અન્નકૂટ જમાડવા માટે ત્યાં લાલજી અને સંતોને પૂજવાના શાલિગ્રામ એમને ત્યાં આગળ જમાડવા માટે બેસાડ્યા છે. રાજાએ આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે શ્રીજી મહારાજને નિર્દોષ જાણ્યા છે અને શ્રીજી મહારાજને નિર્દોષ જાણીને મહારાજને વિશે એને હેત થયું છે. ત્યાર પછી અન્નકૂટ મહારાજ પોતે જમાડ્યા, સંતોને જમાડ્યા, હરિભક્તોની પંક્તિ થઈ, મધ્યરાત્રિ સુધી જમવાનો કાર્યક્રમ ચાલ્યો. સંતો બધાએ કીર્તન ગાવા લાગ્યા અને મહારાજ પોઢી ગયા છે ત્યાં સુધીની કથા સ્વામીએ લખી હતી. આગળ આધારણ સ્વામી લખે છે અને મુક્તમુનિ ઉત્તમ રાજાની કથા સંભળાવે છે. પૂર સાતમું તરંગ પંદર. શ્રી હરિ જે તે દિન હી ભોજનગર મે રહાય ભાગવત સબ વંચાય તિહા પીછે આધોઈ આય ભચાઉપુર મે આયે હરી હરિજન કે ભુવન જે હ એક દો દિન હી રહે તિહા સુખયતિ દીને તે હ એક દો દિન હી રહે તિહા સુખયતિ દીને તે હ. શ્રીહરિ ભુજમાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસમાં ત્યાં પૂરું ભાગવત વંચાવ્યું. તે પછી આધોઈ ગામ આવ્યા. શ્રીજી મહારાજનો એવો સ્વભાવ હતો કે કોઈને કોઈ ગ્રંથની કથા વાર્તા પોતાની પાસે પ્રાગજી પુરાણીને કે નિત્યાનંદ સ્વામીને કે ઇતર કોઈ બ્રહ્મચારી સાધુને બેસાડીને કથા વંચાવ્યા કરતા. શ્રીજી મહારાજનો સ્વભાવ એવો હતો કથા કરવી અથવા કથા સાંભળવી, આ બે કામ એવા છે કે જેની અંદર જીવને સહેજે સહેજે ભગવાનમાં વૃત્તિ રહે. કાં કથા કરે કાં તો કથા સાંભળે એટલો સમય તો સાર્થક થઈ જ જાય. કથા કરવા બેસે તો પણ એને શાસ્ત્રની વાત કરવી પડે અને કથા સાંભળવા બેસે તો એને શાસ્ત્રની વાતને સાંભળવી પડે, એટલે એટલો સમય કોઈપણનો સાર્થક થાય. શ્રીજી મહારાજનો એવો સ્વભાવ હતો. શ્રીજી મહારાજ પોતાના જીવનથી આપણને એવું શીખવાડે છે કે અખંડ કથા વાર્તાનો યોગ જો આપણે રાખીએ તો રૂડા ગુણ આપણે વિશે આવે. ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કે એકવાર પુસ્તક બાંધતા બાંધતા પુસ્તક હેઠું પડી ગયું
સ્વામી કે તે દિવસથી પુસ્તક બાંધ્યું જ નથી, કારણ કે સ્વામી કે પુસ્તક બાંધીએ તો ભગવાન ક્યારે હંબારીએ. તે સ્વામી કે તે દિવસથી વાતો સતત કરે રાખીએ છીએ અને કથા વાર્તાનો સોપો કોઈ દિવસ પડવા દીધો નથી. માટે જીવને પોષણ પામવા માટેનું સાધન સત્શાસ્ત્રોનું શ્રવણ, વાંચન, ચિંતન આ જ છે. માટે આપણે બધાએ પોતાના અંગને એવા પાડવા જોઈએ કે આપણે જેવા નવરા પડીએ એટલે તરત આપણા હાથની અંદર કોઈ ને કોઈ શ્રીજી મહારાજની લીલાનું, શ્રીજી મહારાજના સિદ્ધાંતોનું પુસ્તક આપણા હાથમાં હોય. આપણે વાંચતા હોવા જોઈએ, કાં તો શ્રવણ કરતા હોવા જોઈએ, પણ સતત જો એ અંગ આપણે રાખીએ તો રૂડા ગુણ આપણે વિશે આવે. મહારાજે ભાગવત આખું વંચાવ્યું ભુજમાં રહ્યા એટલા દિવસ. ફક્ત અન્નકૂટના ઉત્સવોને એ ઉત્સવો નહીં પણ મહારાજ સાથે કથા વાર્તાનો ઉત્સવ પણ કરતા. પછી મહારાજ આધોઈ ગામ આવ્યા, ત્યાંથી શ્રીહરિ ભચાઉ આવ્યા. ત્યાં હરિભક્તોને ઘેર એક બે દિવસ રહ્યા. હરિભક્તોને દર્શન આદિનું અત્યંત સુખ આપ્યું. ભચાઉની આસપાસના જેટલા હરિભક્તોના ગામ હતા ત્યાં બધે ઘનશ્યામ શ્રીહરિ રહી આવ્યા. પછી ધમડકા ગામમાં આવ્યા. ધમડકાના રાજા દરબાર લાધાજી નામે હતા. તેઓ શ્રેષ્ઠ નિષ્કામી હરિભક્ત હતા. તેમને ચાર કુંવર હતા. લાધાજીના ચાર કુંવર હતા ધમડકા ગામમાં. તે લાધાજી દરબારને 24 ગામનું રાજ્ય હતું. તે ભુજના રાજાના ભાયાતોનું રાજ્ય કહેવાતું. તેમના ચારે કુંવરો પરમ સુખરૂપ હરિભક્ત હતા. હવે એના નામ કહું છું. આપના સત્સંગમાં તેમના જેવા સદાચારી અને નિષ્ઠાવાન બીજા કોઈ રાજા ન હતા તે વાતને આખું જગત જાણતું હતું. તેમાં મોટા કુંવરનું નામ અદાભાઈ, બીજાનું નામ કલ્યાણસિંહ, ત્રીજાનું નામ રામસિંહ અને ચોથાનું નામ રાયધનજી હતું. એમાં રાયધનજીનું નામ સત્સંગની અંદર વધારે પ્રખ્યાત છે. બાકીના બધાય સત્સંગમાં તો હતા જ, ભગવાનના ભક્તો તો હતા જ, પરંતુ રાયધનજીની ભક્તિ બીજા કરતાં ઘણી વિશેષ હતી. શ્રીહરિ પધારે છે તેવા સમાચાર જાણીને દરબાર લાધાજી અત્યંત આનંદથી ગુલતાન થઈ ગયા. પોતાને ત્યાં જેટલી સવારી હતી તેને તૈયાર કરી હાથી ઘોડા વગેરે બધા ઝરિયાની શણગારોથી સજ્જ કર્યા. કેટલાક રથ અને મ્યાના લીધા. હાથીના ઉપર સોનાની અંબાડી મુકાવી ડંકા અને સોનેરી નિશાન જેટલા હતા એ બધાને તૈયાર કરાવ્યા. વિવિધ પ્રકારના વાજિંત્રો જેટલા હતા એ બધાને સાથે લીધા. લાધાજી દરબારે શ્રીજી મહારાજનું સામયું કરવા માટે બધી તૈયારી કરી. શ્રીહરિ આવીને જ્યાં ઉતર્યા હતા ત્યાં બધા હરિભક્તો શ્રીહરિની સન્મુખ તત્કાળ આવ્યા. દરબાર શ્રીહરિ પાસે આવીને ચરણકમળમાં નમી પડ્યા. દિલમાં પ્રેમ લાવીને આગળ શ્રીફળ મૂક્યું, સુંદર ફૂલહાર પહેરાવ્યો, સુંદર બાજુબંદ અને તોરા ધરાવ્યા. સબ સંત કે પરે ઉચરના નૃપ નૃપ હી મિલે મુદ ભરના ભૂપ કે કુંવર જે તે રહાવા ભૂપ કે કુંવર જે તે રહાવા હરિ કે ચરણ મે પરે કર ભાવા હરિ કે ચરણ મે પરે કર ભાવા. પછી સર્વે બધા સંતોના ચરણોમાં પડ્યા. પછી દરબારો ઘણા હેતથી અરખથી પરસ્પર ભેટ્યા. દરબારના બધા પુત્રો પણ ઘણા જ ભાવથી શ્રીહરિના ચરણોમાં પડ્યા. દરબાર લાધાજી શ્રીહરિની પાસે બેઠા અને બંને હાથ જોડીને બોલ્યા, અમારા આ ગામમાં આપ ભલે પધાર્યા. મારા મનમાં સતત ઝંખના રહેતી હતી. લાધાજી દરબાર અને એના ચાર કુંવરો શ્રીજી મહારાજને પગે લાગ્યા. શ્રીજી મહારાજને દંડવટ પ્રણામ કરીને શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી સંતોને પગે લાગ્યા. પછી જે મહારાજની સાથે દરબારો હતા એ બધાને પરસ્પર હેતથી પગે લાગીને ભેટ્યા અને મળ્યા. પછી મહારાજ કે તમે અમારા ગામની અંદર પધાર્યા. લાધાજી મહારાજને કહે છે, બહુ અમારા મોટા ભાગ્ય છે, મને બહુ ઝંખના હતી, મને બહુ ભૂખ હતી,
કે મારા દરબારની અંદર, અમારા ગામની અંદર તમે પધારો, આવી અમને ભૂખ હતી. ભગવાન ને ભગવાનના સંતો પધારે એની ભૂખ જેને હોય એને ભગવાન ને ભગવાનના સંતમાં પ્રીતિ છે. આજે કેટલા બધા લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો છે કે જેને ભગવાન અને ભગવાનના સંતોની ભૂખ છે. સંતો જ્યારે જાય ત્યારે, ભગવાન જ્યારે એને ઘેર પધારે ત્યારે એને એટલો બધો આનંદ થાય, એટલો બધો આનંદ થાય. દૂર રહ્યા થકા સતત ઝંખ્યા કરતા હોય કે વર્ષની અંદર અમારે ત્યાં ઠાકોરજી, અમારે ત્યાં સંતો ક્યારે પધારે, એવી ભૂખ ભગવાનના ભક્તને હોવી જ જોઈએ. કારણ કે ભગવાન અને ભગવાનના સંત એ આપણને નજીકથી મળે, બે કલાક માટે પણ નજીકથી મળે, બે મિનિટ માટે પણ નજીકથી મળે, એ બહુ મોટા ભાગ્ય છે. જીવનની અંદર એ ક્ષણો ક્યારેક એવી કામ લાગી જાય છે, જે ભગવાન અને ભગવાનના સંતની ભેળા વિતાવેલી ક્ષણો છે એ ક્યારેક જીવનની અંદર બહુ મોટું કામ કરી જાય છે. લાધાજીને બહુ મોટી ભૂખ રહેતી હતી, એ ભગવાને આજે ભૂખ ભાંગી નાખી. આપ અંતર્યામી દયાળુ છો, આપે મારા અંતરની વાત જાણી લીધી અને વર્ષા ઋતુમાં જેમ વરસાદ આવે તેમ આપ પ્રભુ મને દર્શન દેવા પધાર્યા છો. આપનો સત્સંગ છે તે કલ્પ વૃક્ષોનું વન છે, તે વન દેશ દેશમાં ફેલાયેલું છે. આપ મેઘની જેમ ઋતુ ઋતુમાં આનંદથી દર્શન આપીને સંભાળ લો છો. લાધાજીએ કીધું કે મહારાજ, આપણો જે સત્સંગ છે ને કલ્પ વૃક્ષોનું વન છે. સત્સંગને કલ્પ વૃક્ષ ના કીધો, સત્સંગ છે એને કલ્પ વૃક્ષોનું વન કીધું. એક કલ્પ વૃક્ષ હોય તો એક કલ્પ વૃક્ષ એવી નીચે કોઈ બેસે તો જે કલ્પ એ પ્રાપ્ત થાય, પણ કલ્પ વૃક્ષોના આખા એના આખા ઝાડના ઝાડ ઢગલા બંધ હોય કલ્પ વૃક્ષો તો કેટલું ચિંતવો, જેટલું ચિંતવો બધું મળે ને. એમાં સત્સંગ છે કલ્પ વૃક્ષ જેવો છે, પણ કલ્પ વૃક્ષોનું વન કીધું. કહેતા આ સત્સંગની અંદર રહેલા એક એક હરિભક્ત છે ને એ કલ્પ વૃક્ષ જેવા છે, એક એક હરિભગત. એટલે કલ્પ વૃક્ષોનું વન કીધું સત્સંગને, જે કલ્પે જેવું કલ્પે એવું બધું મળે, આ સત્સંગ એવો છે. એટલે અહીં આગળ કીધું કલ્પ વૃક્ષોનું વન છે, પણ એને પોષણ તો કરવું પડે ને, વરસાદની જરૂર તો પડે ને, તો એ મહારાજ આવે, મહારાજના સંતો આવે તો એના દ્વારા એ વૃક્ષોનું પોષણ થાય. આપ મેઘની જેમ ઋતુ ઋતુના આનંદ ઋતુ ઋતુમાં આનંદથી દર્શન આપીને સંભાળ લો છો, તે સત્સંગરૂપી કલ્પ વૃક્ષને દર્શન આપીને સંભાળ લેવાથી તેના ઉપર તુરંત ફૂલ અને ફળ આવે છે. આ સત્સંગની અંદર ફળ ફૂલ ક્યારે આવે સંભાળ લો તો. ભગવાન ને ભગવાનના સંત વિચરણ કરે નહીં, કથા વાર્તા કરે નહીં તો ફળ ફૂલ કાંઈ આવે નહીં, સત્સંગ ઘસાઈ જાય. પણ જો કથા વાર્તા વિચરણ એ સતત ચાલુ હોય તો સત્સંગની અંદર તરત ફળ ફૂલ આવે છે. કહેતા ભગવાનના ભક્તો સત્સંગમાં બળિયા થાય છે, સત્સંગને અર્થે કાંઈ પણ કરવું હોય તો કરી છૂટે છે. એ પોતાના આત્માના કલ્યાણની પણ કલ્યાણના માર્ગે પણ ચાલી શકે છે, પણ જો કથા વાર્તા ના હોય, ભગવાન ને ભગવાનના સંતો જો વિચરણ કરતા ના હોય તો ગમે એવા કલ્પ વૃક્ષોનું આ વન રૂપી આ સત્સંગ છે એ કલ્પ વૃક્ષ હોવા છતાં પણ સુકાઈ જાય. ગમે એવું ઝાડ હોય તેને પાણીની જરૂર પડે, સૂર્યની જરૂર પડે, ખાતરની જરૂર પડે, માવજતની જરૂર પડે. એમ ગમે એવો હરિભક્ત હોય અને ગમે એવો મોક્ષ માર્ગે ચાલવાવાળો મુમુક્ષુ હોય પણ એને હાકલા પડકારા કરનારા જોઈએ જ. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કીધું કે જો હાકલા પડકારા કરનારા ન હોય તો શું થાય, જેવી રીતે વાઘ છે ને એ બકરાની જોકમાંથી બકરું ઉપાડીને જતું રહે ને, એમ માયા છે ને એ સત્સંગરૂપી આ વનમાંથી કલ્પવૃક્ષોના મૂળિયા ઉખાડી નાખે. ગમે એવો મૂળિયું નાખેલું હોય તો એ ઉખાડી નાખે, પણ જો કથા વાર્તાના હાકલા પડકારા હોય, ભગવાનના સંતના સમાગમરૂપી હાકલા પડકારા હોય, શાસ્ત્રોના જો હાકલા પડકારા હોય તો ક્યારેય પણ માયા ભગવાનના ભક્તને કે મુમુક્ષુના મૂળને સત્સંગમાંથી ઉખાડવા સમર્થ ના થાય.
એટલે સંતોએ આ બહુ સારી રચના કરી. આ સત્સંગમાં નિત્ય કથા વાર્તા. હવાર ઉઠો અને સવારની અંદર ઉઠીને પૂજા પાઠ કરો, આરતી કરો, સ્તુતિ કરો, તરત કથા. હાંજ પડી કામ ધંધેથી પરવાર્યા, જોબોએથી આવ્યા, હાંજ પડી આરતી સ્તુતિ થઈ ચેષ્ટા થઈને કથા. આ સંતોએ બહુ વિચારીને કર્યું છે. બાકી કેટલા બધા સંપ્રદાયો છે પૃથ્વી પર, તે એટલા સંપ્રદાયોની અંદર રોજ સવાર સાંજ કથા વાર્તા થતી હોય, રોજ પાંચ શાસ્ત્રોની કથા થતી હોય એવી જગ્યાઓ બહુ ઓછી હશે, બહુ ઓછી હશે. મોટા મોટા તીર્થો કહેવાતા હશે ને ત્યાં કર્મકાંડ પ્રધાન છે, ભગવાનની પૂજા થતી હોય, ભગવાનના અભિષેક થતા હોય, એ બધું બહુ થતું હોય, પણ જ્ઞાન માર્ગ ના હોય. એટલે શું થાય કે જીવ જ્યારે એમાંથી છૂટો પડે ત્યારે જ્ઞાન તો છે જ નહીં. એટલે જેટલો ટાઈમ ભક્તિ કરી એટલો ટાઈમ બરાબર છે, પણ જેવો ભક્તિમાંથી છૂટો થાય એટલે જીવ પછી બીજે રસ્તે ચડી જાય. જ્યારે કથા વાર્તા એ જ્ઞાન માર્ગ છે, એના દ્વારા શું થાય છે, જીવ છે એ સત્સંગમાં સ્થિર રહે છે. એ શ્રીજી મહારાજે અને સંતોએ બહુ વિચારીને બહુ અભ્યાસ કરીને આ પ્રથા સત્સંગમાં પ્રવર્તાવી છે. લાદાજી કહે છે, પ્રભુ તમે જ્યાં પહોંચો ત્યાં તરત પછી ફળ ફૂલ બધું આવે છે, તમે સંભાળ રાખો છો, એમાંથી એમાંથી અતિશય રસ હોય છે, તેને ખાવાથી ક્યારેય તૃપ્તિ થતી નથી. દેશ દેશ મે ગામ હી જેતે તુમારે સંત ફિરત હે તે તે સંત કુ જોઈ જેહી ઉપજત ભાવા સંત કુ જોઈ જેહી ઉપજત બાવા તરત સો સત સંગ કરાવા તરત સો સત સંગ કરાવા. દેશ દેશમાં અને ગામો ગામ તમારા સંતો વિચરણ કરે છે. સંતોને દેખીને જેના હૃદયમાં ભાવ થાય છે તેમને સંતો તરત જ સત્સંગ કરાવે છે. લાધાજી દરબાર ભગવાન સ્વામિનારાયણને એમ કહે છે કે પ્રભુ તમારા સંતો દેશ દેશમાં વિચરણ કરે છે. તો વિચરણ કરવાથી, સંતોના દર્શન કરવાથી, સંતોનું જીવન જોવાથી, સંતોની વાતો સાંભળવાથી ઘણા બધા જીવોને સંતોનો ગુણ આવે છે, સંતો પ્રત્યે ભાવ થાય છે. કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. સંતો જ્યારે ફરતા ને, અને સંતો આજે પણ વિચરણ કરે છે ને, સંતો કથા વાર્તા કરે છે ને, ત્યારે તમે જો કોઈ પણ જીવને સૌથી પહેલાં સત્સંગમાં જોડાવા માટેનું જો કોઈ કારણ હોય ને, તો એમાં 98% એવું બને છે કે એને સાધુનો ગુણ આવે છે, કે આ સાધુ બહુ સારા છે. આ વિનયજી આવે છે, બેસે છે, અહીં ગુજરાતી અડધું સમજાતું હશે ને અડધું નહીં સમજાતું હોય. ગુણ કયો આવ્યો? જો અહીં કથા વાર્તા ન થતી હોત, ભગવાનના એકલા દર્શન હોત, તો દર્શન માટે એ કદાચ આવતા હોત, પણ ડેલી દર્શન માટે ના આવી શકત. કારણ કે દર્શન કે લીએ તો ઓર કહીં મંદિર હૈ, કહીં પર ભી જા. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એવું તો કંઈ દર્શન કરીને તો જ્ઞાન થવાનું નથી. એટલે દર્શન માટે તો એક ભગવાનનું સ્વરૂપ જોવે, તો ભગવાનના સ્વરૂપો તો ઘણા મંદિરોમાં હોય, એટલે એમની માટે સ્વામિનારાયણના દર્શન કરે, શિવના દર્શન કરે, કૃષ્ણના દર્શન કરે, બધું સમાન લાગશે. પણ રોજ આવવા માટેનું ખેંચાણ ક્યું થાય? તો કે સંત. યહાં પર યે બાત આવી કે ભગવાન ધમડકા ગાંવ મેં હૈ, વહાં કે લાધાજી દરબાર હૈ. વો ભગવાન સ્વામિનારાયણ કો યે બાત કહે રહે હૈ કે પ્રભુ આપ હમારે ઘર પર આતે હો, હમારે ગાંવ મેં આતે હો, હમારે દેશ મેં આતે હો, તો ઇસસે હમારા સત્સંગ મજબૂત હો જાતા હૈ. ફિર ઉન્હોને યે બાત બતાઈ કે આપકે જો સંત હૈ,
वो संत जहाँ पर विचरण करते हैं तो संत का जिसको गुण आता है कि संत बहुत अच्छे हैं, तो वो जो जीवात्मा होता है उसको तुरंत सत्संग हो जाता है और संत लोग उसको सत्संग कराने लगते हैं। उसमें एग्जाम्पल मैंने आपका दिया कि जैसे यहाँ पे भगवान का दर्शन ही केवल होता तो दर्शन के लिए तो आप कई मंदिर में जा सकते थे, यहाँ पे भी नज़दीक में कई मंदिर है, लेकिन सभी जगह पे संत नहीं होते। तो मुझे ये पता है कि आप यहाँ पर आते हो वो भगवान के दर्शन के लिए तो आते हो, लेकिन सबसे ज़्यादा आपको यहाँ पे आने की जो इच्छा होती है इसलिए होती है कि संत लोक से आपको हेत हो गया है। तो संत का जिसको भी ऐसा गुण आता है कि संत अच्छे हैं, ये संत बहुत अच्छे हैं, बस इतना हो जाने से जीवात्मा को सत्संग की शुरुआत हो जाती है। सत्संग का बीज यही है कि किसी भी महात्मा किसी भी संत का जीव को इतनी प्रतीति आ जाए कि ये मेरे कल्याण करने वाले हैं, ये मेरा अच्छा करने वाले हैं, ये मेरा श्रेय करने वाले हैं। ऐसा जब जीवात्मा को हो जाता है तब सत्संग का बीज जीवात्मा में लग जाता है और उसके बाद उसमें से पौधा उसमें से पेड़ बड़ा सत्संग का हो जाता है और फिर वो आत्मा परमात्मा से मिल जाता है। ऐसी बात यहाँ लाधा जी दरबार कहते हैं। जेना हृदय में भाव थाय तेमने संतो तरत सत्संग करावे। संतों ने सत्संग कराव हो पण करावी कोने सके, एने भाव हो तो करावी सके। હવે એની દ્રષ્ટિ જુદી હોય કે આને સત્સંગ કરાવવાની જગ્યાએ આ સંતોને તો બીજી જરૂર છે તો એને સત્સંગ કોઈ દિવસ ના થાય, પણ જેને એમ છે કે આ સંતોને કેવળ મારા જીવ ઉપર જ દયા છે એવા જીવને સંતોનો ગુણ આવે છે અને સંતો દ્વારા એને સત્સંગ થાય છે। ભાવ ઉપજત યહ સંત પર જાહી संचित प्रारब्ध कर्म हिताही सिर से बोझ ज्यों उतरत ते हा सिर से बोझ ज्यों उतरत ते हा सतसंग तरत ही होत हे एहा सतसंग तरत ही होत हे ते हा। जेने आ संतो पर भाव थाय छे એના સંચિત અને પ્રારબ્ધ કર્મ માથા ઉપર લીધેલો બોજ જેમ ઉતરી જાય તેમ તરત ઉતરી જાય છે, પછી તેને તુરત સત્સંગ થાય છે। ત્રણ પ્રકારના કર્મ છે, ક્રિયમાન કર્મ જેને જીવ કરી રહ્યો છે, પ્રારબ્ધ કર્મ જેને આપણે નસીબ કહીએ છીએ એ પ્રારબ્ધ કર્મ, અને ત્રીજું છે સંચિત કર્મ કે જે કર્મોનું ફળ હજુ જીવાત્માએ ભોગવ્યું નથી અને જે કર્મો હજુ પડ્યા છે સ્ટોકમાં એને સંચિત કર્મ કહેવાય છે। અહીંયા આગળ એમ કહે છે જે જીવાત્માને સંતો ઉપર હેત થાય એના સંચિત અને પ્રારબ્ધ બે કર્મ એનો જે ભાર છે એ ટળી જાય છે, કારણ કે જેને સંતમાં હેત થઈ ગયું સંત એનું આખું પરિવર્તન કરી દે છે। એના પ્રારબ્ધની અંદર ભગવાન મળવાનું ન હોય તો પણ એનું પ્રારબ્ધ બદલી નાખે છે, એને ભગવાન મળી જાય છે। કેટલાય આ પૃથ્વી પર એવા અધમ લોકો થયા, દારૂડિયા, માંસાહારી, ચોરી કરવાવાળા, ગમે ત્યાં રખડવાવાળા, પણ એને જો સંતનો યોગ થઈ ગયો તો પરમ ભાગવત થઈ ગયા, ભગવાનના ભક્ત થઈ ગયા। કોઈ દિવસ એવું બને જ નહીં કે જે વ્યક્તિ ક્રૂર હોય એ ભક્ત હૃદયનો થઈ જાય, તાત્કાલિક આખું પરિવર્તન થાય એવું ના થાય। જેના હૃદયની અંદર કોમળતા હોય એ ભક્ત થઈ શકે, પણ જેને આખી જિંદગી મારોન કાપો જ કર્યું હોય એવો વ્યક્તિ ભક્ત થઈ જાય, એવો વ્યક્તિ માળા કરતો થઈ જાય, એવો વ્યક્તિ ભગવાનમાં હેતવાળો થઈ જાય, એના પ્રારબ્ધની અંદર નહોતું, એ તો ભગવાનના સંતે એનું પ્રારબ્ધ ફેરવી નાખ્યું, એને સંતમાં હેત થયું એટલે એના પ્રારબ્ધ ફરી ગયું। એના પ્રારબ્ધની અંદર જે હતું એના પ્રારબ્ધની અંદર નરક હતું, પણ એને સંતનો ગુણ આવ્યો
તો એના પ્રારબમાં ધામ થઈ ગયો. પ્રારબ્ધનો બોજ સંતમાં હેત થવાથી ટળી જાય છે. સંચિત કર્મનો જે ઢગલો છે એ સંતમાં હેત કરવા માત્રથી બળી જાય છે. પછી તો બસ ક્રિયમાન છે, ભક્તિમય થાય, પ્રારબ્ધ ભગવાન થઈ ગયા અને સંચિત બળી ગયું એટલે જીવાત્મા મોક્ષપદને પામી જાય છે. અહીંયા આગળ કહે છે, જેને સંતો ઉપર ભાવ થાય છે એના સંચિત અને પ્રારબ્ધ કર્મનો બોજ ઉતરી જાય છે. જ્યાં સુધી સત્સંગનો જોગ રહે છે ત્યાં સુધી એના માથા ઉપર કર્મનો બોજ ચડતો નથી. કારણ કે સત્સંગ છે એ ભક્તિ કરાવે છે, કર્મ નથી કરતા. આપણે જે કાંઈ કરીએ છીએ એ નૈષ્કર્મ્ય છે. સત્સંગ હોને કે બાદ જો કોઈ ક્રિયા હોતી હે વો કર્મ નહીં કહેલાતા, વો ભક્તિ કહેલાતી હૈ. ઓર ભક્તિ નૈષ્કર્મ્ય હૈ. જૈસે ભગવાન કા ભક્ત હૈ વો અચ્છા કપડા પહેનેગા તો વો એસા સોચેગા, ભગવાન કા પ્રસાદી કા કરકે ફિર પહેનેગા ઓર વો એસા સોચેગા કે મેં ભગવાન કા ભક્ત હું ઇસલિયે અચ્છે કપડે પહેનને ચાહીએ. ભગવાન જૈસે કોઈ કોઈ પ્રેસિડેન્ટ હોતા હૈ તો ઉસકા પીએ વો ભિખારી જૈસા નહીં હોતા, વૈસે ભગવાન કા ભક્ત હૈ તો અચ્છે કપડે પહેનને ચાહીએ. વો ઘર મેં કોઈ અચ્છી કોઈ વસ્તુ લાતા હૈ તો વો એસા સોચતા યે ભગવાન કા ઘર હૈ તો ઉસમે મુજે અચ્છા સબ લાના ચાહીએ, ફર્નિચર અચ્છા કરના ચાહીએ. જો કુછ કરતા હૈ વો ભક્તિમય કર દેને સે વો નૈષ્કર્મ્ય હો જાતા હૈ. અચ્છા કર્મ કરો યા બુરા કર્મ કરો, દોનો કર્મ કા ફલ ભુગતના પડતા હૈ. લેકિન સત્સંગ કરને કે બાદ ભગવાન કે ભક્ત કો એસા કરના ચાહીએ, સભી નૈષ્કર્મ્ય કરના ચાહીએ. સભી મેં ભગવાન કા સંબંધ જોડને સે સભી કર્મ નૈષ્કર્મ્ય હો જાતે હૈ, ભક્તિમય હો જાતે હૈ. ભક્તિમય હોને સે વો કર્મ ભુગતને કે લીએ ફિર સે જન્મ નહીં લેના પડતા. જૈસે કઈ લોગ એસા કહેતે અચ્છે કર્મ કરો, અચ્છે કર્મ કરને સે સ્વર્ગાદી કી પ્રાપ્તિ હોતી હૈ. અચ્છે કર્મ કિયા સ્વર્ગ કી પ્રાપ્તિ હોઈ, સ્વર્ગ મેં વો કર્મ કા ફલ ભુગતને કે બાદ ફિર સે પુનરપી જનન, ફિર સે પૃથ્વી લોક પર, ફિર સે મૃત્યુ લોક મેં આના પડતા હૈ, ફિર સે લક 84 મેં જાના પડતા હૈ. યદિ બુરે કર્મ કિયે તો નરક મેં જાના પડતા હૈ, ફિર સે મૃત્યુ લોક મેં આકે ફિર સે લક 84 મેં જાના પડતા હૈ. લેકિન જો ભગવાન કા ભક્ત હોતા હૈ વો અચ્છે કર્મ તો કરતા હી હૈ, લેકિન જો બુરા તો કુછ કરતા હી નહીં, જો અચ્છા કરતા હૈ ઉસમેં ભી વો ભગવાન કા સંબંધ કર દેતા હૈ કે ભગવાન કો યે પ્રિય હૈ, ભગવાન કી એસી આજ્ઞા હૈ, ઇસલિયે મેં એસા કર રહા હું. તો વો ભગવાન કા સંબંધ ઉસમેં જોડને સે વો અચ્છા કર્મ કર્મ નહીં રહેતા, ભક્તિ હો જાતા હૈ. ઓર ભક્તિ હોને સે વો મોક્ષ કો દેને વાલા હો જાતા હૈ. તો ઇસ તરહ સે યહાં પે એસા કહેતે કે ભગવાન કે જો સંત હૈ ઉસકા જિસકો ગુણ આ જાતા હૈ, ભગવાન કે સંત મેં જિસકો પ્રીતિ હો જાતી હૈ, ઉસકે સંચિત ઓર પ્રારબ્ધ દોનો કર્મ કા બોજ ઉસકે સિર સે ઉતર જાતા હૈ. લેકિન યદિ વો સત્સંગ કા યોગ ન રખે તો ફિર સે વો સંચિત ઓર પ્રારબ્ધ ફિર સે ઉસ પે સવાર હો જાતે હૈ ઓર ઉસકા બોજ ઉસકો લગતા હૈ. તો ફરી પાછો તેજ કર્મનો બોજ એને વોરવો પડે છે. જો સત્સંગથી દૂર જાય તો એ બધું પાછું એને ચડી જાય, આખું પ્રારબ્ધ બદલાઈ જાય. સંતમાં હેત થાય એટલે પ્રારબ્ધ બદલાઈ જાય. તમે નજરની સામે આજે અમે ત્યાગી થયેલાને જો તો ત્યાગી થયેલા કેટલાક એવા હશે કે ભાઈ હાલો એ વિદેશોમાં જન્મ્યા હોય કે પછી સારા મોટા પરિવારોમાં જન્મ્યા હોય, તવંગરને ત્યાં જન્મ્યા હોય, ગાડીઓવાળાને ત્યાં જન્મ્યા હોય, એવા ગણતરીના હશે. બાકી ખેડૂતને ત્યાં જન્મ્યો હોય, ખેતરની અંદર હળ હાંકે એવો હોય માંડ માંડ, કોઈ ગરીબને ત્યાં જન્મ્યા હોય, વાસણ ધોતા હોય, કપડાં હાંધવા પડે એવું હોય, હવે એને કોઈ મોટા સાધુમાં હેત થઈ ગયું
અને મોટા સાધુ એને સંસારની ભવાટીમાંથી કાઢી નાખ્યા અને એને ત્યાગી કર્યા. એનું પ્રારબ્ધ શું? એનું પ્રારબ્ધ શું હતું? એના પ્રારબ્ધની અંદર શું આવી ગયું? એના પ્રારબ્ધ શું હતું? એનું પ્રારબ્ધ તો ખેતી જ હતી, એનું પ્રારબ્ધ તો એ જ હતું, ચિત્રે હાલ કપડાં એવું હોય એની જગ્યાએ આખી પૃથ્વી પર ફરતો થઈ જાય. પ્લેન કોઈ દી જોવાનું, એના પ્રારબ્ધમાં પ્લેન કોઈ દી જોવાનું જ ના હોય, એ પ્લેનમાં ફરતો થઈ જાય. પ્લેન જ જોવાનું ન હોય, એના પ્રારબ્ધમાં જ નહોતું પ્લેન જોવાનું. આ એને ખાલી આકાશમાં ઉડતું જ પ્લેન જોવાનું હોય, કોઈ દિવસ નજીકથી પ્લેનની સીટ ના જોવાની હોય, એવું પ્રારબ્ધ હોય એનું આખું પ્રારબ્ધ ફરી જાય. સંતમાં હેત થાય છે. ત્યાગીમાં તો તરત જોવા મળે, ગ્રહસ્થમાં એવું થાય છે, પણ ત્યાગીમાં તો તરત જ જોવા મળે, તરત જોવા મળે. જેને જો બીમાર થયા હોય તો, બીમાર થયા હોય ને તો 1000 રૂપિયાનું બિલ ભરવું હોય તો તકલીફ પડે, એને 25 લાખ રૂપિયાનું બિલ થાય ને. જેવો ત્યાગી થયો ને કાલ હોસ્પિટલમાં ગયો, જેને દવાખાને જવું હોય તો બસમાં જવું પડે એવું હોય, એ ત્યાગી થઈ ગયો. એક ખાલી આમ ધોત્યું વીટ્યું, 5 પાટલી પાડી, હવે એને દવાખાને જવું હોય તો બસમાં ના જવાય, એની માટે સ્પેશિયલ ગાડી મુકાય કે ભાઈ ગાડીમાં લઈ જાઓ. ભગત જ હોય, હજુ તો પાર્ષદ જ હોય ને, આજે જ પાર્ષદ થયો છે, કાલ દવાખાનામાં દાખલ કરવાના થયા, તો જે હજુ આગલે દિવસે જો એને દવાખાને જવાનું થયું હોય તો બસ ગોતવી પડે, ટેમ્પો ગોતવો પડે, એને જ એક દિવસની અંદર દવાખાને જવાનું થયું, એસી રૂમ, પ્રાઇવેટ રૂમ અને પ્રાઇવેટ ગાડી, ફરી ગયું કે નહીં આખું પ્રારબ્ધ? આખું પ્રારબ્ધનો બોજ ઉતરી ગયો. અને જો પાછો એ સત્સંગને છોડે તો ફરી પાછો એ જ બસ ને એ ટેમ્પો, એ જેવું, જેને જેવું પ્રારબ્ધ. પછી કોઈક વાર પ્લેનમાં જન્મ્યો હોય તેને પ્લેન પાછું મળે, પણ ટૂંકમાં વાત એટલી છે, સત્સંગથી જેવો દૂર જાય એટલે સંચિત ને પ્રારબ્ધ. અમે ત્યાગીનું દ્રષ્ટાંત એટલે દીધું, તરત સમજાઈ જાય. ગ્રહસ્થમાં આમ જ છે, ગ્રહસ્થમાં પણ આમ જ છે. સત્સંગની અંદર હોય તો જેટલો સુખ્ય હોય, સત્સંગથી આજે ગ્રહસ્થ આશ્રમની અંદર હોય અને સત્સંગની અંદર છે, આપણા એક પરિવારની અંદર હોય, એક હરિભગતને કોઈ દુઃખ આવે ને તો બીજા 5 હરિભગત એને ત્યાં જઈને ઊભા રહે. અહીંયા આગળ જ્યોર્જિયાની અંદર એક આપણા હરિભગત છે, એને એના કોઈ સંબંધી કે કોઈ આવવાના હતા ઇન્ડિયાથી, એના માટેનું એપાર્ટમેન્ટ લઈને અંદર વાસનોથી માંડીને અનાજથી માંડીને બધું હરિભક્તોએ તૈયાર કરી દીધું. મને અત્યારે નામની સ્મૃતિ નથી રહી, પણ એ આખા સત્સંગી થઈ ગયા. એ પોતે સત્સંગમાં નહોતા, એ આવ્યા, એને એને વિચાર થયો કે ઓહો, એક સંબંધી જે ના કરે એ આ બધાએ કર્યું. પ્રારબ્ધ ફરી ગયો, પ્રારબ્ધ ફરી ગયો. હમણાં જ યાત્રાની અંદર આવેલા ભક્તો, એની અંદર કે એક બે ભક્તો એવા હતા કે જેની સેવા હરિભક્તોએ કરી હતી. એક ભગત એવા હતા કે જેને વાપરવા માટે હરિભક્તોએ પૈસા આપેલા, તમારે વાપરવા હોય તો આ રૂપિયા વાપરજો, એને વાપર્યા નથી, એને બધા સત્સંગમાં મંદિરમાં પાછા આપી દીધા કે મારે નથી વાપરવા, મારે શું જરૂર છે, અહીં આવી ગયા બહુ થઈ ગયું, એને બધા મંદિરમાં પૈસા આપી દીધા. પણ હરિભક્તોએ એમને વાપરવા માટે પૈસા આપ્યા, એ પ્રારબ્ધ સર્જરી છે. એક હરિભગતને કોઈ તકલીફ પડે, એક હરિભગતને ઘર બદલવાનું હોય, આપણે ત્યાં હરિભક્તોને ઘર બદલવાનો હોય, સામાન ફેરવવાનો હોય, તો 2-5 યુવાનો એ હરિભક્તો ભેગા થઈને એકાબીજાને ત્યાં સેવા કરવા જતા રહે. આ પ્રારબ્ધ ફરી જ ગયું ને, સત્સંગની અંદર છીએ તો પ્રારબ્ધ ફર્યું. દુનિયાની અંદર કોઈ કેમ છો પૂછે નહીં, અને સત્સંગની અંદર બધા આવો ભગત કેમ છો ભગત, પ્રારબ્ધ ફરી ગયું છે આખું. એનું એ જ સત્સંગની અંદરથી દૂર જાય તો આપણે નજરમાં, નજરની સામે જોઈએ છે, કોઈ સત્સંગની અંદર આવતો હોય અને સત્સંગમાં હતો તે દિવસે એ વ્યક્તિને બધા કેવી રીતે બોલાવતા અને કેમ એને રિસ્પેક્ટ આપતા, અને એ જ જો સત્સંગથી દૂર જાય તો હળદૂત થઈ જાય છે. સમાજમાં તો હળદૂત હોય, સત્સંગની અંદર પણ કોઈ ના જોવે. લો, જે બહુ મોટા આમ કે ઓહો ભગત છે, ભગત છે, ભગત છે, કાંઈ ભગત નહીં, બધું ઉડી. સત્સંગથી દૂર જાય ને એને કોઈ દી સુખ ના થાય,
એક વસ્તુ 100 વાતની કરોડ વાતનો એક એકડો ઘૂંટી રાખવો કે મરી જઈએ, પ્રાણ નીકળી જાય શરીરમાંથી, માથું ઉતરી જાય, ચામડું ઉતરી જાય, પણ ક્યારેય સત્સંગથી દૂર નથી જવું. જે સત્સંગમાં પડ્યો રહેશે, સત્સંગમાં પડ્યો રહેશે, સુખે દુઃખે માન અપમાન સ્તુતિ નિંદા વચ્ચે જે સત્સંગમાં પડ્યો રહેશે, એની કિંમત એક દિવસ ભગવાન સ્વામિનારાયણને ત્યાં થઈ જશે, સહેજે ભગવાનના ધામને પામી જશે. માટે આપણા સંચિત અને પ્રારબ્ધ જ્યારે હવે બાળી જ નાખ્યા છે ને મહારાજે, મોટા પુરુષોએ, હવે એને ઊભા ના કરવા, હવે બાળેલા જ રાખવા. જેનો બોજ આપણા માથેથી ઉતરી ગયો છે ને, બોજને ફરી ચડાવવો નહીં, એને ઉતારેલો જ રાખવો. જો એને ઉતારેલો રાખીશું તો કલ્યાણના માર્ગમાં કોઈ જગ્યાએ વિઘ્ન નહીં આવે. બાકી આપણા પ્રારબ્ધને આપણા સંચિતની અંદર પથરા સિવાય કાંઈ નથી, માથું ફોડવા સિવાય કાંઈ નથી, માથું જ ફૂટશે. આપણા સંચિતને પ્રારબ્ધની અંદર માથું ફૂટવાનું લખેલું છે, બીજું કાંઈ નથી. પણ જો સંચિત અને પ્રારબ્ધને મહારાજ અને મોટા પુરુષમાં રાખીશું તો સદાય સુખી રહેશું. અહીં લખે છે, જે સત્સંગના જોગથી દૂર જતો રહે તો ફરી પાછો તે જ કર્મનો બોજ એને વોરવો પડે છે. નહીં તો એના ગમે એવા કર્મ હોય તો એ આ સત્સંગ ઉપાડી લે, વાર શું લાગે, વાર શું લાગે. એ હરિભગતને કાંઈ દુઃખ આવે, 25 હરિભગત ભેગા થઈને દુઃખને ઉપાડી લે, એનું પ્રારબ્ધ બદલાઈ જાય, આખું આખું પ્રારબ્ધ બદલાઈ જાય. સત્સંગ બદલી શકે છે, એ સંબંધી ના બદલી શકે, એ સત્સંગ જ બદલી શકે, થઈ જાય. સંચિત અને પ્રારબ્ધ બંને કર્મ સત્સંગ કરવાથી દૂર રહે છે, દૂર રહે છે. આપણે આજ મંદિરની અંદર મોજીસ કરીને એક ગરીબ વ્યક્તિ કામ કરતો, એનો અંતકાળે એના ફ્યુનરલ માટે જ્યારે પૈસાની જરૂર પડી, 7-8 હજાર ડોલરની એને જરૂર હતી. એના બેન અને એના ભાઈઓ, એ વ્યક્તિએ જ્યાં જ્યાં કામ કર્યું હતું ત્યાં બધે ફર્યા, એ લોકો જોડે 2000 ડોલર ભેગા થયા, અને બીજા એને 6-6.5 હજાર ડોલરની જરૂર હતી. એને ખબર પડી કે મંદિરમાં પણ મારો ભાઈ કામ કરતો હતો, મંદિરની અંદર એને રિંગ બેલ કર્યો અને એને વાત કરી આવીને કે આવી રીતનો મારે જરૂર છે. અને ખાલી એને જ્યારે વાત કરી ત્યારે સંતોએ તો એવું નક્કી કરી દીધું કે આપણે ત્યાં એને આવી રીતે કામ કર્યું છે અને એને ઘણી બધી આપણને હેલ્પ આ મંદિરને કરી છે, એટલે આપણે તો એને આ બધું જ આપણે આપવું, પણ ખાલી સેટરડે આપણે જાહેરાત કરો કે આવી રીતની આપણે સેવા કરવી છે, જેને જે આપવું એ આપે ને જે ઉમેરવાનું થાય બધું મંદિર ઉમેરે. તો એના ઉમેરવું પડે એના કરતાં વધારે, એને જેટલી આશા હતી એના કરતાં વધારે હરિભક્તોએ જ આપ્યું. હરિભક્તોએ જ મંદિરના કોઠારમાંથી ઉમેરવું નથી પડ્યું, હરિભક્તોએ આપેલામાં 1500 થી 2000 વધારે હતા. એને 8000નો ચેક આપ્યો, એનું જે ફ્યુનરલ માટે એને જરૂર હતી એ કરતાં પણ એને 1.5-2000 વધારે આપેલા હતા, હરિભક્તોના આપેલા બધા પૈસા એને આપ્યા. એક એક વ્યક્તિ સત્સંગની અંદર એને નથી કમ્પ્લેટ પ્રતીતિ, પણ એને થોડોક ભાવ ભગવાન કે સાધુમાં હતો, તો એણે ક્યારેક એવું કર્યું છે કે સાંજે 5 વાગ્યાની જોબ પતે પછી રાતે 10 વાગ્યા સુધી મંદિરમાં કામ કર્યું હોય, એના પૈસા એને ઓછા લીધા હોય, એને મૂકવાની વ્યવસ્થા કરી હોય, તેને કામ કર્યું હોય, સાધુના રોટલી શાક જમેલો, એ એનો ભાવ જેટલો હતો, એનું પ્રારબ્ધ મર્યા પછી પણ સત્સંગ બદલી શકે છે. આ તો નજર સામેની વાત છે, નજર સામે આપણે અનુભવેલી આ સમાની વાત અચરજકારી, મેં દીઠી સાક્ષાત અચરજકારી, શાસ્ત્રોના વચન કેવી રીતે ખોટા. એ આપણે કર્યું, કોઈએ કર્યું નહીં, એ સત્સંગે કર્યું, જે આ શાસ્ત્રના શબ્દ છે એને કર્યું. એના પ્રારબ્ધની અંદર મર્યા પછી એને બાળવા માટેનો કે એના સબને અહીંથી લઈ જવા માટેના પૈસા એના પ્રારબ્ધમાં નહોતા, એ પૈસા સત્સંગે ઊભા કરી દીધા. સત્સંગ શું કરે છે, મર્યા પછીના પ્રારબ્ધને બદલે છે, જીવતા પ્રારબ્ધને તો બદલે જ ને, એમાં શું નવાય. આ વાત જ્યારે વાંચી મને અચાનક અત્યારે સ્ફુર્યું કે જેને મર્યા પછીનું પ્રારબ્ધ આ સત્સંગ બદલી શકતો હોય, શ્રીજી મહારાજ. સત્સંગ એટલે શ્રીજી મહારાજ, સત્સંગ એટલે સત્પુરુષ, સત્સંગ એટલે સંત, સત્સંગ એટલે હરિભક્તોનો સમુદાય, એ જ સત્સંગ છે. એકાંતિક સંતો હરિભક્તોનો સમુદાય, સત્પુરુષને વળગવું, સત્પુરુષને બે હાથ જોડવા,
અને કેમ કરવું, ગુણાદિતાનંદ સ્વામી કે એ જ સત્સંગ છે. પ્રારબ્ધ બદલી નાખે, મૃત્યુ પછીનું પ્રારબ્ધ બદલી નાખ્યું. જીવતા તો પ્રારબ્ધ બદલાઈ જાય, મૃત્યુ પછીનું પ્રારબ્ધ બદલાઈ ગયું. એવું આપણા અક્ષર નિવાસી મામા આખું પ્રારબ્ધ બદલાઈ ગયું, આખું પ્રારબ્ધ બદલાઈ ગયું. મૃત્યુ તો ગમે તે રીતે આવવાનું એમ આવે, પણ પ્રારબ્ધ કેવું, વચનામૃત વંચાતું હોય, સાધુનો યોગ હોય, ઠાકોરજી બાજુમાં હોય અને પ્રાણ છૂટે, પ્રારબ્ધ બદલાઈ ગયો, આખા પ્રારબ્ધ ફરી ગયા. આ સત્સંગ તો નજરની સામે આમ આમ નજર નાખીએ ને ખબર પડે કે આ તો સત્સંગને લીધે જ થયું, બાકી થાય જ નહીં, સત્સંગને લીધે જ થયું. માટે સત્સંગ છે ને એને જીવનું આમ જીવની જેમ જતન કરીને રાખવું. જીવ જતો રહે પણ સત્સંગ ના જાય, જીવ જતો રહે પણ શ્રીજી મહારાજ એના સત્પુરુષ એના એકાંતિક સંતો ભક્તો એ ના છૂટે. જીવ જતો રહેશે તો ચાલશે, પણ આ જો જતા રહ્યા ને તો બધું જ જતું રહ્યું એવું સમજવું. એને જે પકડી રાખશે એનું પ્રારબ્ધ, એનું સંચિત બધું ભગવાન સંભાળશે. સંચિત અને પ્રારબ્ધ બંને કર્મ સત્સંગ કરવાથી દૂર રહે છે, તેમજ જન્મ મરણરૂપ સંસ્કૃતિનું મહાદુઃખ સત્સંગ કરવાથી સુખેથી ટળી જાય છે. જન્મને મૃત્યુનું દુઃખ પણ સત્સંગ કરવાથી સુખેથી ટળી જાય છે. પરિશ્રમ વિના પામશે ભવ સાગરનો પાર, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે. પરિશ્રમ વિના હરિભગત ભગવાનને ભગવાનના સંતો ભક્તોના યશ ખાલી સાંભળ્યા કરશે ને સત્સંગ કર્યા કરશે ને, પરિશ્રમ વિના પામશે ભવ સાગરને પાર. મહેનત જ નહીં કરવી પડે, સત્સંગની અંદર રહ્યા થકા મહેનત જ નહીં કરવી પડે, સહેજે ભવસાગર તરી જશે. જે વચનરૂપ તાપને સહન કરે તેને માટે સત્સંગનો આટલો પ્રતાપ છે. પૃથ્વીના બધા જે વિકારો ધાતુઓ છે તે બધાને પણ જ્યારે તપાવે છે ત્યારે તે શુદ્ધ થાય છે, પણ તાપ વિના કોઈ સુધરતા નથી. એવી રીતે ભગવાનની આજ્ઞામાં જે રહેશે ને, ભગવાન સત્સંગ એટલે ભગવાનની આજ્ઞામાં જે રહેશે એ શુદ્ધ થઈ જશે. જેવું પ્રકરણ તે અનુસાર બ્રહ્મવિદ્યા અનંત પ્રકારની છે. જે શિલ્પી લોકો કહેવાય છે તે એક શિલ્પને તૈયાર કરવામાં ઘણા બધા ઓજારો સાથે રાખે છે, તે બધા ઓજારોમાંથી જો એક ન હોય તો પણ શિલ્પ બનાવવામાં કસર રહી જાય છે. શિલ્પીઓને ઘણા બધા પ્રકારના ઓજારો રાખવા પડતા હોય, એક નાનામાં નાનું પણ કરવું હોય તો એવું નાનું સાધન પણ જોઈએ, આવી એ જ જો ના હોય તો જોઈએ એવો ઓપ આવે નહીં. એવું ગુરુ રામાનંદ સ્વામી આવી વાતો કયા કરતા, આપ તો બધું સાક્ષાત જાણો જ છો, આ બધું લાધાજીએ પોતાનું જ્ઞાન ઠાલ્યું છે મહારાજ આગળ, કે રામાનંદ સ્વામી આવી વાતો કરતા તમને તો બધી ખબર જ છે. ત્યારે મહારાજ બોલ્યા, તબ બોલે શ્રી હરિ કૃપાલા બ્રહ્મ વિદ્યાન આત તત કાલા, બ્રહ્મ વિદ્યા કો કરે અભ્યાસા, બ્રહ્મ વિદ્યા કો કરે અભ્યાસા, વિષય માત્ર સે હોય નિરાશા, વિષય માત્ર સે હોય નિરાશા. ત્યારે કૃપાળુ શ્રીહરિ બોલ્યા, બ્રહ્મ વિદ્યા કોઈને તત્કાળ આવડતી નથી. ગુણાદિતાનંદ સ્વામી કે ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે, એ બ્રહ્મ વિદ્યા તત્કાળ કોઈને નથી આવડી જતી. જે બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરે છે તે વિષય માત્રથી નિરાશ થઈ જાય છે. પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધીમાં જેટલા ભોગ છે, તેમજ દેવો મનુષ્ય અને દૈત્યોના જે સુખ છે તેને ઝેર સમાન જાણે છે. બ્રહ્મ વિદ્યા એટલે ભગવાનની મૂર્તિમાં હેત, બ્રહ્મ વિદ્યા એટલે ભગવાન અને ભગવાનના સત્પુરુષો અને સંતો ભક્તોમાં હેત, આનું જ નામ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાનો અર્થ એ જ થાય છે આત્મા અને પરમાત્માનું સચોટ જ્ઞાન, દેહ અને આત્માની ચોખ્ખી નોખી વિકતી, એનું નામ જ બ્રહ્મ વિદ્યા છે. પોતાના આત્માનું સતત અનુસંધાન અને પોતાના આત્મામાં રહેલા પરમાત્માનું સતત અનુસંધાન અને એને વિશે અતિશય સ્નેહ, આનું નામ જ બ્રહ્મ વિદ્યા છે. બાકી કોઈ નવી બ્રહ્મ વિદ્યા નથી. દરેક પાસે
આંશિક અવસ્થામાં બ્રહ્મ વિદ્યા છે. એ આંશિક અવસ્થામાં કોઈ પાસે બે અંશ, કોઈ પાસે ચાર અંશ, કોઈ પાસે દસ અંશ, એવા આંશિક અવસ્થાની અંદર બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન દરેક પાસે, મુમુક્ષુ માત્ર પાસે હોય છે. જેમ જેમ બ્રહ્મ વિદ્યા વધતી જાય એમ એમ દેહથી આત્મા નોખો પડતો જાય. જેટલી જેટલી બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન વધતું જાય, દેહથી આત્મા નોખો પડતો જાય, એટલું જ પરમાત્માનું જ્ઞાન એને વિશેષ થતું જાય. પરમાત્મામાં વૃત્તિ એની વિશેષ રહેતી થાય, સંસારનું ગૌણપણું એને સહેજે થતું જાય. આપણે કહીએ કે દિવસે દિવસે આનો સત્સંગ વધે છે, એ બ્રહ્મ વિદ્યા જ વધે છે. આપણને એમ લાગે કે મને દિવસે દિવસે હવે બધું ધીરે ધીરે ગૌણ થવા લાગ્યું છે અને ભગવાન અને ભગવાનના સંત પ્રધાન થવા લાગ્યા છે, એ જ બ્રહ્મ વિદ્યાનું વિસ્તૃતપણું. બ્રહ્મ વિદ્યા આપણી અંદર વધી રહી છે અને બ્રહ્મ વિદ્યા જ્યારે 100એ 100% વધી જાય, 100એ 100% આપણે વિશે આવીને જ્યારે નિવાસ કરે, ત્યારે આપણી વૃત્તિ કેવી થાય એના લક્ષણ અહીં આગળ લખે છે. વિષય માત્રથી નિરાશ થઈ જાય, વિષય માત્રથી બધેથી નિરાશ થઈ જાય. જે મુક્તાનંદ સ્વામી લખ્યું ને, મેરે તો તુમ એ કહીએ કયા ધારા, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહા દેખો તહા જલની દિખારા, જહા દેખો તહા જલની દિખારા, મેરે તો તુમ એ કહીએ કયા ધારા, રસિક શિરોમણી તુમ બિન મોકુ, રસિક શિરોમણી તુમ બિન મોકુ, લગત હે જગ સુખ જરત અંગારા, લગત હે જગ સુખ જરત અંગારા, મેરે તો તુમ એ કહીએ કયા ધારા. આવું જ્યારે થાય ત્યારે એને બ્રહ્મ વિદ્યા સંપૂર્ણ સિદ્ધ થઈ ગણાય. જેમ પેલો સઢ ઉપર બેસેલો કાગડો ગમે ત્યાં ઉડે, પણ જ્યાં જોઈએ ત્યાં જલનિધિ ખારું દેખાય. ભગવાન સિવાયનું બીજું સુખ, રસિક શિરોમણી તુમ બિન મોકુ, લગત હે જગ સુખ જરત અંગારા. દેવતા જેમ વરસતા હોય અને દુઃખ થાય, એવું જગતનું સુખ જ્યારે આપણને લાગે ત્યારે 100% બ્રહ્મ વિદ્યા આપણે પ્રાપ્ત કરી. ક્યારેક આવું લાગે અને ક્યારેક આવું ના લાગે તો સમજવાનું કે બ્રહ્મ વિદ્યાના માર્ગે આપણે ચાલેલા છીએ. બ્રહ્મ વિદ્યા આપણી અંદર છે ખરી, પણ આંશિક પ્રમાણમાં છે. સત્વગુણમાં આપણે હોઈએ ત્યારે બ્રહ્મ વિદ્યા સિદ્ધ દેખાય છે, રજ અને તમમાં જઈએ ત્યારે બ્રહ્મ વિદ્યા આવરણ કરી જાય છે. જ્યારે 100% બ્રહ્મ વિદ્યા આપણને પ્રાપ્ત થઈ જાય ત્યારે ત્રણેય અવસ્થામાં, ત્રણેય શરીરની અંદર, કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણને સતત એ બ્રહ્મ વિદ્યાનું જે ફળ છે, અહીં જે કીધેલું છે, એ ફળ આપણને સતત અનુભવાયા કરે. અને જે સતત અનુભવાય એને જ બ્રહ્મ વિદ્યા 100% પ્રાપ્ત થઈ કહેવાય. એટલે જ શ્રીજી મહારાજે ગરડા મધ્યના 8મા વચનામૃતની અંદર કીધું કે જેવી રીતે યજ્ઞ કોઈ કરતો હોય તો એને યજ્ઞ નારાયણ દર્શન આપે છે ત્યારે એના યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, એવી રીતે ઇન્દ્રિયોને, ઇન્દ્રિયોની આહુતિઓ આત્માને વિશે આપ્યા કરવી, અને એ આહુતિઓ આપતા 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 આત્માને વિશે પ્રકાશને મધ્યે પુરુષોત્તમ નારાયણના દર્શન થાય ત્યારે એનો યજ્ઞ
પૂર્ણ થયો જાણવો એ જ બ્રહ્મ વિદ્યાની સંપૂર્ણ પ્રાપ્તિ થઈ ગણાય. એ જે ગરડા મધ્યના આઠમામાં શ્રીજી મહારાજે આપણને જ્ઞાન યજ્ઞ કરવા માટેનું જે કીધેલું છે એ જ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટેનો ઉપાય છે. અને એવું જ્યારે થાય ત્યારે અહીંયા આગળ લખ્યું કે જેટલા ભોગ છે એ બધા ઝેર સમાન જાણે, એને ઝેર જેવા લાગે. ચાહે તેવા વિષય દેશ કાળાદિકના યોગે કરીને પણ એનું મન ક્યારેય વિપરીત થતું નથી. ગમે એવા વિષયોનો યોગ થઈ જાય પણ એના મનને તો બસ પેલું ભાવી ગયું છે ભગવાનનું સ્વરૂપ, એના મનને તો આત્માનું સ્વરૂપ ભાવી ગયું છે, એટલે એ ગમે એવા ભોગ પ્રાપ્ત થાય તો પણ એનું મન વિચલિત ના થાય, કારણ કે ત્યાં ચોંટી ગયું છે. જેને જ્યાં મન ચોંટી ગયું હોય ને પછી બીજું ફાવે નહીં. હમણાં એક પરિવાર ઓસ્ટ્રેલિયા ગયો ઇન્ડિયાથી, એના ભાઈઓ કોઈ રહેતા હશે, મહિના બે મહિના માટે ગયા. ઓલા છોકરા હતા ને, છોકરાને બહુ ગમી ગયું. હવે આ તો વિઝિટર વિઝા પર ગયેલા, ત્યાં તો કંઈ રહેવાય નહીં. ઘણા અહીં અમેરિકા આવે વિઝિટર વિઝા પર, પછી અહીં મહિનો રહે ને તો બહુ ગમી જાય, છોકરાઓને બહુ ગમી જાય કે અહીં તો બહુ સરસ છે, રમવાનું સારું હોય, દેશ સારો, સુવિધાઓ સારી, ખાવાનું સારું, આઈસ્ક્રીમ ચોકલેટો સારી મળે, છોકરાઓને ગમી જાય ઇન્ડિયા કરતાં. પણ રહેવાય નહીં. પછી અહીંથી ઇન્ડિયા જાય ને, લઈ તો જાય ને એના મા બાપ, પછી કે તું છે ને કોલેજમાં આવે ને ત્યારે સારો ટકા લાવજે, પછી તારી સ્ટુડન્ટ વિઝા માટે આપણે એપ્લાય કરીશું અને પછી તને અહીં આગળ મોકલીશું, ગમે એટલો ખર્ચો થાય ને તને મોકલશું, પણ ત્યાં સુધી તારે વાટ જોવી પડે. પછી એ છોકરો અહીંથી જાય ને પાછો, પણ એનું મન અમેરિકા ઓસ્ટ્રેલિયા એ ઝંખ્યા કરે. એમ જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ જાય ને અને આત્મા અને પરમાત્માના સુખની અંદર એવો ડૂબેલું એનું મન લાગેલું રહે ને કે જગતના બધા જ વિષયો એને મળે, ગમે એવા વિષયો મળે, હા કદાચ એને ભગવાનની ઈચ્છાથી ને આજ્ઞાથી બધા રોલ કરવા પડે, કરવું પડે, આ બહુ સરસ છે, સારું છે, આ છે, તે છે, પણ અંતરની અંદર તો બિલકુલ વિક્ષેપ એનો હોય નહીં. અંતરની અંદર પરમ સુખના સમુદ્રની અંદર હોય, ઉપરથી બધો વિક્ષેપ પણ અંતરથી એને બિલકુલ વિક્ષેપ હોય નહીં, કારણ કે બ્રહ્મ વિદ્યાનું સુખ ચાખી લીધું છે. એક અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા નાશવંત દેશોનું જો સુખ ચાખી લે છે તો વ્યક્તિને ભૂલાતું નથી ક્યારે આનો પીઆર થવું, ક્યારે અહીં પહોંચવું. આના સુખને જો નથી ભૂલાતું તો આ તો નાશવંત સુખ છે, ફેરફારવાળું સુખ છે. અને ખબર નહીં કાલે આ જાહો જહાલી આ દેશોની રહેશે કે નહીં રહે, આજથી 25-50 વર્ષ પછી ખબર નહીં કે આ જાહો જહાલીને આ જે ઝાકમ જોડ છે આ દેશોમાં હશે કે નહીં. અહીંથી પાછું જેમ ન્યાથી થઈને અહીં આવે ને એમ અહીંથી પાછું ના જવું પડે એવી દશા પણ થાય. પરિવર્તનશીલ છે આખી દુનિયા, પરિવર્તનશીલ છે, તો હાઈ પરિવર્તનશીલ છે, આમાંય ફેરફાર થાય. ન્યાથી અહીં આવ્યા હોય ને એને ખેતી કરવા પાછું જવું પડે. આજથી ચોથી પેઢી એમ કે હવે ઇન્ડિયાના સિટીઝન થવું છે, અત્યારની પેઢી અત્યાર બધા અહીં સિટીઝન થવા મહેનત કરે, ચોથી પાંચમીને આઠમીને દસમી પેઢી એવું કે હવે અમેરિકામાં કાંઈ રહ્યું નથી, અહીંયા આગળ કોઈ જાતનું કાંઈ સુખ નથી. એના કરતાં દેશ, ભારત દેશ, આપણી દસમી પેઢીના દાદાઓ બધા અહીં શું કરવા આવ્યા હતા, અહીં શું હતું, અહીં કાંઈ છે તો નહીં આ દેશની અંદર, એના કરતાં તો ઇન્ડિયા સારું છે. અહીં તો લાઇટે 8 કલાક નથી આવતી. આવું 10મી 12મી 15મી પેઢીવાળા વિચારી અને એ લોકો બધા ઇતિહાસો કહેશે કે આપણા દાદાઓ અહીં શું કરવા આવ્યા હતા, અહીં કાંઈ છે નહીં ને, બધું ઇન્ડિયા છે. હવે ઇન્ડિયાની અંદર સિટીઝનશીપ લેવા જાય ત્યાં કે અહીં ભાઈ વસ્તી ફૂલ છે, અહીંયા આગળ કોઈને એન્ટ્રી જ નથી, કોઈ સિટીઝન. અરે ભાઈ અમારા દાદાઓએ ભૂલ કરી બેઠા, 10મી પેઢી અમેરિકા આવ્યા એ અમારા દાદાઓએ ભૂલ કરી એ ભોગવીએ છીએ, લઈ લો અમે ઇન્ડિયન છીએ. આવી દશાએ થાય. આ પરિવર્તનશીલ છે, આખું જગત પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ જે હોય ને એક સરખું કોઈ દિવસ ના હોય ને, એક સરખું ના હોય એટલે સુખ દુઃખ અને જે જાહોજહાલી ઝાકમ જોડ એ અંધકારમાં જવાનું, અંધકાર હોય ત્યાં પ્રકાશ થવાનું, આ બધું સહેજે થવાનું. માનસરો ઠંડી નહોતી લાગતી ને બહુ આ વખતે,
પરિવર્તનશીલ છે એટલે બધું, વાતાવરણ આખું બદલાય છે. હવે ત્યાં ગરમી ગરમી શરૂ થઈ જશે જતે દિવસે, ઓહો અહીં ગરમી ગરમી ભાઈ, એવું થાય. પણ ભગવાનનું ધામ, ભગવાન, ભગવાનના મુક્તો, આ બધું શાશ્વત છે, એ ખરખું જ રહેશે. યુગો યુગાંતર પહેલાં જેને પરમાત્માનું સ્વરૂપ અનુભવ્યું, અક્ષરધામના મુક્તો જે અનુભવે છે, 200 વર્ષ પહેલાં આ પૃથ્વી પર જે ભગવાનના ભક્તો આવે એને જે ભગવાનનું સ્વરૂપ અનુભવ્યું, આજે જે અનુભવતા હશે કે કળિયુગ આવા 28 ને આવા 28,000 ને 28 કરોડ કળિયુગ અહીં આગળ પૃથ્વી પર આવી જાય તો પણ પરમાત્માના સ્વરૂપનું સુખ એકનું એક જ રહેશે, ધામનું સુખ એકનું એક જ રહેશે, મુક્તોનું સુખ એકનું એક જ રહેશે, શાસ્ત્રોનું સુખ એકનું એક જ રહેશે, સત્પુરુષનું સુખ એકનું એક જ રહેશે. પરિવર્તનશીલ નથી, એ શાશ્વત છે, સ્થાયી છે, અગાધ છે, આનંદરૂપ છે, એવું છે. એટલે એની અંદર જે ડૂબેલો રહે, એની અંદર એક જ વાર વૃત્તિ લાગી જાય પછી ગમે એવું સામે આવે તો પણ એમ જ લાગે એ જેવું છે ને એવું આ નથી. મહારાજે જે પંચાળાના પહેલામાં કીધો, જ્યારે એ ધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પદાર્થમાંથી ઉદાસી થઈ જવાય છે. જ્યારે એ ધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે સર્વથી ઉદાસી થઈ જવાય છે, બધેથી ઉદાસ થઈ જવાય છે. હવે બધેથી ઉદાસ થઈ જાય, જેને આખું બ્રહ્માંડમાંથી ઉદાસ થઈ જાય, એને વળી પંચ વિષય, એને વળી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, કે એને કોઈ જગ્યાએ પ્રતીતિ ના રહે, એ સાચી બ્રહ્મ વિદ્યા છે. ભગવાન સિવાય બધેથી ઉદાસી રહેવાય એનું નામ બ્રહ્મ વિદ્યા છે. જેટલું કરવું ઘટે, જેમ કરવું ઘટે, પરમાત્માની ઈચ્છાથી કરવું ઘટે એટલું કરે, પણ બધેથી ઉદાસ થઈ જાય, બધેથી ઉદાસ. એક ભગવાનના સ્વરૂપમાં જ વિશ્વાસ ને હાસ, ત્યાં જ એને હાસકારો થાય, ત્યાં જ એને રસ જણાય, બીજે બધે નિરસ જણાય, એ સાચી બ્રહ્મ વિદ્યા છે. ચાહે તેવા વિષય દેશકાળાદિકના યોગે કરીને પણ એનું મન ક્યારેય વિપરીત થતું નથી, ક્યારેય એનું મન વિપરીત ના થાય, ફેરફાર ના થાય, કોઈ દિવસ ના થાય. પર્વતભાઈ પોતાના ઘરના માણસ સાથે ગઢપુર શ્રીજી મહારાજના દર્શને આવ્યા, સાથે મયારામ ભટ્ટ પણ હતા. પર્વતભાઈ 7 દિવસ સુધી જમ્યા વિના મહારાજની મૂર્તિ સામો જોઈને બેસી રહ્યા, 7 દિવસ મૂર્તિ સામો જોઈને, પણ અન્ન કે જળ કાંઈ લીધું નહીં. પછી મહારાજે મયારામ ભટ્ટને કહેરાવ્યું, પર્વતભાઈના ઘરનાને પૂછો પર્વતભાઈ રોટલા ક્યાં જમે છે. ત્યારે એમના ઘરના માણસે કહ્યું, 7 દિવસ થયા અહીંયા આવ્યા નથી, તે મહારાજની પ્રસાદી જમતા હશે. મયારામ ભટ્ટને આવું કીધું પર્વતબેન ઘરવાળાએ. મહારાજ કે અહીં તો જમતા નથી. પછી સૌ સાંભળે એમ શ્રીજી મહારાજે પૂછ્યું, પર્વતભાઈ રોટલા ક્યાં જમો છો. પર્વતભાઈ કે મહારાજ આ મૂર્તિને મૂકીને રોટલા શું ભાવે, હું તો તમારા દર્શનથી તૃપ્ત થયો છું. જેમ પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી અંજળનો ત્યાગ કરીને મહારાજની મૂર્તિમાં સર્વે રસ સમજતા હતા, પર્વતભાઈને આવું થયું, લો હું તો તમારી મૂર્તિ સિવાય બીજો રસ મારે કાંઈ જોતો જ નથી. આ બ્રહ્મવિદ્યા સિદ્ધ થઈ ગઈ, આ બ્રહ્મવિદ્યા મળી ગઈ, આ 100% બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કરેલા પાત્રો આવા હોય. બસ આપણે આપણા પાત્રને વિચારવાનું, મહારાજ કે નામો માંડવાનું, કેટલી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ છે ને કેટલી બાકી છે, બસ આટલો વિચાર કરવાનો, પોતાની ટકાવારી કાઢી રાખવાની અને બ્રહ્મવિદ્યાનો રોજ વધારો કરવાનો. રોજ વધારો કરીએ તો એક દિવસ આમાં કીધું એવા થઈ જવાય. દેશકાળાદિક તો પડે પડે પલટાતા હોય છે, તેમાં તે ન લોપાય પછી ભલે સુખ રહે કે દુઃખ રહે, સુખ દુઃખ એ બે તો દેહના ગુણધર્મ છે, સ્વભાવ છે, તેવું દ્રઢ રીતે જાણે છે. માત્ર વાચિક જ્ઞાન કામ લાગતું નથી. મહારાજ લાધાજી આગળ આવી વાત કરે છે. 28 કડી પૂર્ણ થઈ છે ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.